નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર જૂન બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને એટલીસ્ટ તમારા ત્રણ મિત્રોને આ શેર કરજો ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું પણ છે જેમ કે ડેલી જે કિ ટેસ્ટમાં તમને ખ્યાલ છે આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ જણાવવાનું છે દસ પ્રશ્નોમાં પાંચ પ્રશ્નો તો બંધારણના હોય છે બાકીના પાંચ પ્રશ્નો સાયન્સ અને ટેકનોલોજીના હોય છે તો તમે તમારા આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ લિથિયન લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો ગીગા પ્રોજેક્ટ ગુજરાતમાં ક્યાં સ્થપાશે કયા સ્થળે એને સ્થાપવામાં આવશે તો સાચો જવાબ આવશે સાણંદમાં કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે સાણંદમાં વિશ્વનો ત્રીજા નંબરનો કહી શકાય અને ભારતનો પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો ગીગા પ્રોજેક્ટ બહુ મોટો પ્રોજેક્ટ એની વાત ચાલે છે તો અમેરિકા ચાઇના અને ભારત પછી ગુજરાતમાં વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો ગીગા પ્રોજેક્ટ છે સ્થાપશે ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રોનિક પોલિસીના લાભ સાથે સાણંદ ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રથમ તબક્કે તેર હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે વીસ ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે દ્વારા તેર હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે ટાટા ગ્રુપની કંપની છે અગ્રતાસ એનર્જી લિમિટેડ એના સીઈઓ અને ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજીના સચિવ છે વિજય નેહરા એમણે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયર્ન બેટરીના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય બનશે અને રાજ્યમાં બેટરી ઉત્પાદન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં મદદ રહેશે તમને ખબર છે હવેનો જમાનો ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો છે એના માટે જરૂરી છે લિથિયમ આયન બેટરી બરાબર છે એની જ વાત છે તમને ખ્યાલ છે આપણે છેલ્લે એવું ભણ્યા હતા કે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો બહુ મોટો ભંડાર મળી આવ્યો ત્યારબાદ બીજા પણ એક રાજ્યમાં લિથિયમનો બહુ મોટો ભંડાર મળી આવ્યો એ કયું રાજ્ય છે એ તમારે જણાવવાનું છે જો તમને આવડતું હોય તો તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે અહમદનગર નગરનું નામ બદલીને શું રાખવાનું નક્કી કર્યું છે તો જવાબ આવશે અહલ્યાદેવી હોલકર નગર શું છે અહલ્યાદેવી હોલકર નગર એનું નવું નામ રાખવામાં આવશે તમને ખબર છે ને કે મહારાષ્ટ્રની અંદર આવેલું છે ઉસ્માનાબાદ એ ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં આવેલું છે જગદીશપુર આ જગદીશપુરનું જૂનું નામ શું એકચ્યુઅલી નવું નામ જગદીશપુર છે અને મહારાષ્ટ્રમાં આવેલું છે ઔરંગાબાદ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવેલું છે તો મહારાષ્ટ્ર સરકારે અહમદનગરનું નામ બદલીને અહલ્યાદેવી હોલકર કરવાનો નિર્ણય કર્યો છે મરાઠા સામ્રાજ્યના વંશજ અને મહેશ્વરના મહારાણી અહલ્યાદેવી હોલકરનો જન્મ અહમદનગરમાં થયો હતો તેમણે એકત્રીસમી મે બે હજાર ત્રેવીસના રોજ બસો અઠ્ઠાણુંમી એમની જન્મજયંતિ નિમિત્તે ચોંડી ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે એમણે આ જાહેરાત કરી હતી આધુનિક ભારતના પૂર્વમાં પૂર્વના સમયના મરાઠા સામ્રાજ્યના પ્રસિદ્ધ તેઓ મહારાણી હતા અને ઓગણત્રીસ વર્ષના હતા ને ત્યારે તેમના પતિ હતા ખંડેરવાલ હોલકર એમનું સૂરજમલના જાટ સાથેના કુંભેર યુદ્ધમાં મૃત્યુ થયું હતું તેમણે હોલકર વંશનું શાસન પોતાના હસ્તક લીધું અને મધ્યપ્રદેશના માહેશ્વરને પોતાની રાજધાની બનાવી હતી અને શાસન કર્યું હતું તેમણે ભારતમાં તીર્થ સ્થળો મંદિરો નદીઓ પરના ઘાટ બંધાવ્યા હતા તેમજ રસ્તાઓ કૂવાઓ વગેરેનું નિર્માણ પણ કરાવ્યું હતું મહારાષ્ટ્રની વાત કરીએ છે તો મહારાષ્ટ્રને તમે મેપમાં જોઈ શકો છો આ છે મહારાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સ્થાપના થઈ હતી એક મે ઓગણીસો સાહીઠ બૃહદ મુંબઈ રાજ્યમાંથી કેપિટલ મહારાષ્ટ્રના બે છેક થી મુંબઈ અને બીજું નાગપુર જે શિયાળાની રાજધાની છે એના સીએમ છે હાલમાં એકનાથ શિંદે આ જૂનો ડેટા આવ્યો લાગે છે એકનાથ શિંદે છે શું નામ છે એકનાથ શિંદે ગવર્નર રમેશ બેસ છે અને હાઈકોર્ટ આવેલી છે મુંબઈમાં તમને ખબર છે દાદરા નગર હવેલી દીવ દમણની હાઈકોર્ટ એ પણ મુંબઈ લાગુ પડે છે બરાબર છે એનટીઆર અ પોલિટિકલ બાયોગ્રાફી પુસ્તક પત્રકાર સંપાદક અને લેખક રામચંદ્ર મૂર્તિ ભાટલાએ એનટીઆર અ પોલિટિકલ બાયોગ્રાફી નામનું એક પુસ્તક લખ્યું છે જે સિનેમા અને રાજકારણ પરના પ્રવચનમાં સ્ટાર વ્યક્તિ નંદમુરી તારકા રામ રાવો એમનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે હાર્પર કોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તક એનટીઆરના શતાબ્દી વર્ષની ઉજવણી કરે છે આ પુસ્તક એનટીઆરના જીવન રાજ્ય રાષ્ટ્રીય સ્તરે રાજકારણ પરની એમની ઘણા એમની અસરના ઘણા બધા પાસાઓને ઉજાગર કરે છે તમને ખબર છે ને કે એકચ્યુઅલી એનટીઆરના પુત્રનું નામ છે હરિકૃષ્ણ અને એમના જે પુત્ર છે ને એને પણ આપણે જુનિયર એનટીઆર કહીએ છીએ અને જુનિયર એનટીઆર તમે ત્રિપલ આર ફિલ્મ જોયું હતું ને આર એમાં જે સિંહ જોડે લડતા બતાવે છે એ એ જુનિયર એનટીઆર તમને ખબર છે ત્રિપલ આરનું ફિલ્મ ત્રિપલ ત્રિપલ આર ફિલ્મનું એક સોંગ હતું નાટું આંટું જેને ઓસ્કર એવોર્ડ મળ્યો કઈ કેટેગરીમાં મળ્યો તમને ખબર છે તો ઓસ્કર એવોર્ડને મળ્યો છે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં તમારે જણાવવાનું છે એના કોરિયોગ્રાફરનું નામ શું છે એકચ્યુલી એના જે સિંગર છે એ છે એક તો છે રાહુલ સિપલી ગંજ કાલ ભૈરવ અને એના જે લિરિક્સ લખ્યા છે એ બોઝે લખેલા છે મિત્રો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો કેમ કે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે એ તમને મળશે અહીંથી પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા રાજ્યમાં ખેડૂતોને ટેકો આપવાના હેતુથી નવી નાણાકીય સહાય યોજના નમો શેતકરી મહાસન્માન યોજનાને મંજૂરી આપવામાં આવી છે તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં રાજ્યમાં ખેડૂતોને ટેકો આપવાના હેતુથી નવી નાણાકીય સહાય યોજના નમો શેતકરી મહાસન્માન યોજનાને મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે આ યોજના હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને વાર્ષિક છ હજારની ચુકવણી પ્રાપ્ત થશે આ નાણાકીય સહાય ખેડૂતોને કેન્દ્રની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાંથી દર વર્ષે પ્રાપ્ત થતા છ હજાર રૂપિયા છે ને એના કરતાં વધારાની છે ઉપરાંતની છે અને આ યોજનાનો હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે અને તેમની નાણાકીય સ્થિરતા લાવવાનો છે વધારવાનો છે

ત્યારબાદનો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ એવું કહી શકીએ કે મેન્સ જુનિયર એશિયા કપ બે હજાર ત્રેવીસનું ટાઇટલ કોણે જીત્યું છે તો જવાબ આવશે ભારતે જીત્યું છે કોણે જીત્યું છે ભારતે જીત્યું છે આ ટાઇટલ તો ઓમાનમાં મેન્સ જુનિયર એશિયા કપ હોકી ટુર્નામેન્ટ છે ને આઠ વર્ષ બાદ યોજાય ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે ઓમાનના સલાલામાં એશિયા કપમાં ચેમ્પિયન બનવા માટે કટ્ટર હરીફ કોને હરાવ્યું છે પાકિસ્તાનને હરાવ્યું છે ભાઈ બે એકથી હરાવ્યું છે અને ભારત માટે અંગદબીર સિંહે તેરમી મિનિટે અને વીસમી મિનિટે અરાયજીત સિંઘે હુંદલે ગોલ કર્યો પાકિસ્તાનને સાડત્રીસમી મિનિટે અબ્દુલ બસારતે ગોલ કરીને એક ગોલ પાછો ખેંચી લીધો એટલે આપણે બે એકથી જીત્યા બે હજાર ચાર બે હજાર આઠ બે હજાર પંદર બરાબર આ ત્રણ વખત ચેમ્પિયન હતું ભારત અને આ ચોથું બન્યું પાકિસ્તાન સિત્યાસી બાણું અને છન્નું એમાં ટૂર્નામેન્ટ એણે જીતેલી છે સેમિફાઈનલમાં ભારતે રિપબ્લિક ઓફ કોરિયાને નવ એકથી જ્યારે પાકિસ્તાને મલેશિયાને છ બેથી હરાવ્યું હતું બે હજાર એકવીસની આવૃત્તિ કોવિડ નાઇન્ટીનને કારણે રદ કરવામાં આવી છે અને મને ખલીલ ધનતેજવી સાહેબનો એક સરસ શેર સરસ ગઝલ કહી શકે યાદ આવે છે કે તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું શું થયું છે કે લોકો કહે છે કે બહેકી ગયેલો છું અને મોતને કહી દો કે ધાકમાં લેવાનું રહેવા દે એનાથી પણ અઘરી જિંદગી હું જીવી ગયેલો છું લાઈક કરવાનું બાકી હોય તો મિત્રો લાઇક કરજો સિટીઝ ટુ પોઈન્ટ ઓ બે હજાર ત્રેવીસ ટુ બે હજાર સત્યાવીસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ ઇન્ટીગ્રેટ એન્ડ સસ્ટેન ટુ પોઈન્ટ ઓ એને મંજૂરી આપી દીધી છે ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી કે ડબલ્યુ યુરોપિયન યુનિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ એની સાથે ભાગીદારીમાં હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય છે એના દ્વારા કલ્પિત એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ છે ને એ કાર્યક્રમ શહેરી સ્તરે સંકલિત કચરાના વ્યવસ્થાપન રાજ્ય સ્તરે આબોહવાલક્ષી સુધારાની ક્રિયાઓ અને રાષ્ટ્રીય સ્તરે સંસ્થાકીય મજબૂતીકરણ અને જ્ઞાનના પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરીને અર્થતંત્રને પ્રોત્સાહન આપતા સ્પર્ધાત્મક રીતે પસંદ કરાયેલા પ્રોજેક્ટને સમર્થન સમર્થન આપવાની પરિકલ્પના કરે છે આગલા પ્રશ્નમાં આપણે હોકી વિશે ભણ્યા તમને ખબર છે ને ભારતમાં હોકીના જાદુગર કોને કહેવાય મેજર ધ્યાનચંદ એમનો જન્મદિવસ ક્યારે આવે છે જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે સિટીઝ ટુ પોઈન્ટ ઓ એની જો વાત કરીએ તો ચાલુ રાષ્ટ્રીય કાર્યક્રમો નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટેટ અમૃત ટુ પોઈન્ટ ઓ સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ સ્માર્ટ સિટીઝ મિશન એના દ્વારા ભારત સરકારની પ્રવૃત્તિઓને પૂરક બનાવશે તેમજ ભારતના ઉદ્દેશિત રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન અને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રતિબદ્ધતાઓને કોપ છવ્વીસની સકારાત્મક યોગદાન આપશે જો કોપ છવ્વીસનું આયોજન ક્યાં થયું હતું તો ગ્લાસ ગોમાં એનું આયોજન થયું હતું યુકેના કોપ સત્યાવીસ ઇજિપ્તમાં કોપ અઠ્યાવીસ છે ને યુએમાં યોજાશે આ વર્ષે આ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ પણ રમવા મળશે અને વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક અવશ્ય કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની કવિ કલાપીની રચના છે અને આ વિડીયોમાં લેક્ચરમાં ખૂટતું હોય તો ફક્ત એક લાઈવ આપની લાઈક કરો બાકી હોય તો તાજેતરમાં કોણે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના એમડી એટલે મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સંભાળ્યો છે તો જવાબ રહેશે અજય યાદવ તમારે જણાવવાનું છે આ જેટલા ઓપ્શન છે ને એક ઓપ્શન તમને આવડી ગયું બાકીના ત્રણ ઓપ્શનમાંથી એક આપણા નવા સીવીસી બન્યા છે તમને ખબર છે સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર બન્યા છે એ કોણ છે તમારે જણાવવાનું છે તાજેતરમાં અજય યાદવે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એમડીનો ચાર્જ સંભાળ્યો છે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની હરાજી કરવા માટે સેકી કેન્દ્ર સરકારની નોડલ એનજનજી છે તે મિનીરતને એક સેન્ટ્રલ પબ્લિક સેન્ટ સેક્ટર એન્ટરપ્રાઇઝ બે હજાર અગિયારમાં સ્થપાયેલ છે ભારત સરકારની નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે ને એના મંત્રી આર કુમાર આર કે સિંઘ છે રાજકુમાર સિંઘ એ હેઠળ નવીનીકરણ ઉર્જાઓ અને પ્રોજેક્ટ માટે પ્રાથમિક અમલીકરણ સેવા તરીકે સેવા આપે છે સેકી એની વાત કરીએ તો નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે અને અહીંયા એની એની સ્થાપના છે ને નવમી સપ્ટેમ્બરે થઈ હતી નવમી સપ્ટેમ્બરે તમને ખબર છે નવમી સપ્ટેમ્બરે આપણે એક દિવસ મનાવીએ છીએ તમારે કહેવાનું છે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના તાજેતરમાં સરકારે ભારત સરકારે સહકારી ક્ષેત્રમાં ખાદાન્ય સંગ્રહ ક્ષમતાને નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવાના હેતુથી એક લાખ કરોડની ગ્રાઉન્ડ બ્રેકિંગ સ્કીમને મંજૂરી આપી દીધી છે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના ભારતની મંજૂરી એવું કહી શકાય કે ભાઈ કૃષિ ક્ષેત્રે એના દ્વારા ભારત દ્વારા જે સામનો કરી રહેલા સંગ્રહના પડકારો છે ને એને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે જો ભારતમાં હાલમાં ચૌદસો પચાસ લાખ ટનની અનાજ સંગ્રહ ક્ષમતા છે અને આવનારા પાંચ વર્ષમાં બીજા સાતસો લાખ ટનનો ઉમેરો થશે એટલે ટોટલ એકવીસો પચાસ લાખ ટન થશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પૈકી એક દેશભરમાં દરેક બ્લોકમાં બે હજાર ટનની ક્ષમતાવાળા ગોડાઉનો બાંધવામાં આવશે યોગ્ય સંગ્રહના માળખાના અભાવે થતાં અનાજના નુકસાનને ઘટાડવાનો છે યોજનાના અસરકારક અમલીકરણની ખાતરી કરવા એક આંતર મંત્રાલય સમિતિની સ્થાપના કરવામાં આવશે આ સમિતિ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ઉપભોક્તા બાબતોનું મંત્રાલય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય સહિતના વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલનને સરળ બનાવશે લગભગ એકત્રીસો લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે ભારત વિશ્વના સૌથી મોટા અનાજ ઉત્પાદકોનું એક છે જો નંબર વન પર છે ને ચાઇના છે સૌથી વધારે અનાજ ઉત્પાદન કરો તો વિશ્વમાં હાલની સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કુલ ઉત્પાદનના આશરે સુડતાલીસ ટકા છે આપણે સો ટકા અનાજ ઉત્પાદન કરીએ ને એમાંથી સુડતાલીસ ટકાને જ આપણે સંઘરી શકીએ છીએ એટલી ક્ષમતા એને આપણે સો ટકા લાવી પડે ને બાકી અનાજને રાખશો ક્યાં વરસાદ આવે તાપ પડે સડોપ થઈ જાય વ્યવસ્થિત રીતે જાળવણી ના કરો તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન દેશમાં કટોકટીની પરિસ્થિતિની જાહેરાત કોણ કરે તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ ભારતીય બંધારણના ઘડવૈયા કોણ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમનો જન્મદિવસ આવે ચૌદમી એપ્રિલ જેને આપણે સમરસતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને આ વખતે એકસો બત્રીસમા નંબરનો એમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને એમની એકસો પચીસ ફૂટની ઊંચી પ્રતિમા હૈદરાબાદમાં સ્થાપિત કરવામાં આવી છે ભારત સરકારના બંધારણીય પણ કોણ કહેવાય રાષ્ટ્રપતિ સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં છે તો ચૌદથી લઈને અઢાર ભારતમાં કઈ બાબત મતાધિકાર અપાયો છે તો ભાઈ ઉંમરને ધ્યાનમાં લઈને અઢાર વર્ષ થાય એટલે મત આપી શકો રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસ જાન્યુઆરી નોટ કરજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સાયન્સ અને ટેકનોલોજીના પ્રશ્નો નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનિકોએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણનો ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રોઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી છે તો શું આવશે જવાબ ડોક્ટર આર કે કોટનાલા સતીષ ધવન સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં છે આંધ્ર પ્રદેશમાં છે અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટિવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે તો નાઇન્ટીટી યુ ટુ થર્ટી એટ રુસ્તમ શું છે તો રુસ્તમ છે એ છે માનવ રહિત વાયુયાન ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેનું નામ શું છે તો કાવેરી છે હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ તાજેતરમાં યોજાયેલા ગુજરાત સ્ટેટ ફૂટશાલ ચેમ્પિયનશિપમાં પુરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો છે બરોડા ફૂટબોલ એકેડમી મહિલામાં યારે ફૂટબોલ ક્લબ સેકન્ડ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે તો પાંત્રીસ ગામો છે સોળ જિલ્લાના હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પ્રથમ પ્રશ્ન એવો હતો લિથિયમનો ભંડાર રિસન્ટલી મળી આવ્યો છે રાજસ્થાનમાં ક્યાં મળી આવ્યો રાજસ્થાનમાં છે જગદીશપુરનું જૂનું નામ ઇસ્લામનગર શું છે ઇસ્લામનગરનું નામ બદલીને જગદીશપુર મધ્યપ્રદેશમાં આવેલું છે ડિસ્ટન્સ પર નાટુ જે કોરિયોગ્રાફર છે છે એમનું નામ કિરવાણી ચોથો પ્રશ્ન ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પાંચમો પ્રશ્ન હોકીના જાદુગર એમનો જન્મદિવસ છે ઓગણત્રીસ ઓગસ્ટ જેને કહેવાય છે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ શું કહેવાય છે રાષ્ટ્રીય ખેલ દિવસ છઠ્ઠો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે એ ક્યારે મનાવવામાં આવે છે નવમી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે સાતમો પ્રશ્ન છે આપણા ઓકે છ જ પ્રશ્નો પૂછ્યા હતા ને ઓકે ચલો હા મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં સમાચારમાં રહેલા અંતરોળી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે સેકન્ડ પ્રશ્ન કયા રાજ્યો અથવા યુટીના પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વિભાગને સ્કોચ સિલ્વર એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કર્યો છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલાક કેટલાંક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા પડી છે ભણવાની મજા પડીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેબ અનાઇઝ ડે જય હિન્દ જય ભારત